હાલ તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા ટાઉન હોલનું કામ પૂરું કરવામાં આવેલું છે, જેનું બિલ 36,24,502 બની ચૂકવાઈ ગયું છે. આ કામમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું સાબિત કરી આપીશ, આ કામમાં 1910 થયેલી સિમેન્ટ વાપરવામાં આવી છે, જે મારું નહીં પણ પાલિકાનું કહેવું છે. હવે વિચારો કે 1910 થયેલી સિમેન્ટ ખાલી પ્લાસ્ટર માટે અને નહીં પાયો, નહીં બિલ, નહીં નવું ચણતર, ફક્ત ને ફક્ત જૂનું પ્લાસ્ટર જરૂર હતું ત્યાં તોડી અને નવું પ્લાસ્ટર કરી આપવાનું. આ કામમાં ઘણી બધી જગ્યાએ મોટા પાયે ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાય છે, જેમાં નગરપાલિકાના અધિકારીઓનો સાથ સહકાર વગર શક્ય નથી. આ કામમાં કલર કામ, ટેરેસમાં લાદી ફિટિંગ, ઇલેક્ટ્રિક કામ અને સિમેન્ટને લાગતા જેટલા બિલો રજૂ થયા છે તે તમામ ખોટા બિલ બન્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું, જે આ એક તપાસનો વિષય છે. આ બાબતે શોએબ ખાન પઠાણે જણાવ્યું હતું કે આગામી સમયમાં તળાજાની જનતાને ખાતરી આપું છું કે આ જેટલા પૈસા તળાજાની પ્રજાના ખોટા થયા છે તે હું પાછા લાવવાની જરૂર કોશિશ કરીશ અને જેટલા લોકો આ કામમાં ચંડોવાયેલા છે તે તમામને સજા થાય તેવો પ્રયત્નો કરીશ. રોડ ઉપરથી નીકળતા 100-150 લોખંડની બારી જૂના જમાનાની ઉપર હતી. તમે ગમે તે વ્યક્તિને પૂછી શકો છો, ઈ ભંગાર ઈ બારી જેટલી નીકળી છે એ કોન્ટ્રાક્ટરે બારોબાર વેચી નાખી છે, જેની નગરપાલિકાના કોઈ પણ અધિકારીઓને ખબર નથી. ને અહીંયા લાદી નાખવાની હતી નવી, જે કોન્ટ્રાક્ટરે નાખી નથી ને આમને બિલ પાસ કરાવી નાખ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, જેવી લાદી અંદર નાખી એવી અહીંયા જ નાખવાની હતી, નાખી નથી કોઈ. આ જોઈ લો તમે, ના ભંગાર હું આટલો જ નીકળે, આટલું મોટો ટાઉન હોલ ને ભંગાર બધો બારોબાર વેચી નાખવામાં આવ્યો છે. નગરપાલિકાએ 7 લાખ રૂપિયાનું બિલ બનાવ્યું છે કેમિકલનું અને આ ચીનીનું. 7 લાખ રૂપિયાના ચૂકવ્યા છે અને આની 5 વર્ષની ગેરંટી કોન્ટ્રાક્ટરમાંથી લેવાની હતી, તેણે લીધી જ નથી. આપણે આરટીઆઈની અંદર માંગણી કરી કે ભાઈ અમને તમે પેપર ઉપર જે 5 વર્ષની ગેરંટી લીધી છે એ આપો, તો એ નગરપાલિકા એમ જણાવે છે કે અમે લીધી જ નથી ને 37.5 લાખ રૂપિયા ચૂકવી દીધા. આવો તમે નીચે, હજી હું તમને દેખાડું ઘણું છે. આ જોઈ લો, તમે જોઈ લો, આજથી તમે નજર કરો આ પ્લાસ્ટર તમને નવું પહેર્યું એવું લાગે. તમે સીલિંગ જુઓ, સીલિંગ ક્યાંય તમને નહીં દેખાય કે નવું પ્લાસ્ટર જે બધું કલર કરી દેવામાં આવ્યો છે. આખા ટાઉન હોલનું માપ લઈ લીધું છે અને મેં પ્લાસ્ટર કર્યું નવું. 1910 થયેલી સિમેન્ટ તો નગરપાલિકા એમ કે છે કે અમે આમાં વાપરી, કોન્ટ્રાક્ટરે બિલ રજૂ કર્યો 1910 થયેલી સિમેન્ટના, જેની મારી પાસે નગરપાલિકાના સિક્કા સહિતની માહિતી મારી પાસે હાજર છે. આજે ભંગાર દેખાડો. તમારું નામ શું? ભ્રષ્ટાચાર તો આખા ટાઉન હોલ ની અંદર બધા કામની અંદર ભ્રષ્ટાચાર જ છે. જેવી રીતે કે શરૂઆત કરીએ તો વર્ક ઓર્ડર થી, કે ભાઈ વર્ક ઓર્ડર જે આપેલ છે એની અંદર ચીફ ઓફિસર ની સહી દર્શાવવામાં આવી છે, જે ખરેખર અમને નથી લાગતું કે ચીફ ઓફિસરે સહી કરી હોય. પછી વાત રહી કામની, તો કામની અંદર પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે કે ભાઈ કોન્ટ્રાક્ટરોએ જે બિલ રજૂ કર્યા છે સિમેન્ટના, એની અંદર 1910 થયેલી સિમેન્ટ એ લોકોએ એના બિલ રજૂ કર્યા, જે ખરેખર આખો ટાઉન હોલ નવો ઊભો કરવો હોય ને, બીમ પાયો સ્લેબ બધું લેવું હોય ને, તોય આપણે 1910 થયેલી સિમેન્ટ ન જોવે. જે આ લોકોએ ખાલી જૂનું પ્લાસ્ટર તોડીને નવું પ્લાસ્ટર કર્યું છે અમુક જ જગ્યાએ, એની અંદર 1910 થયેલી સિમેન્ટ વાપરી એ કેટલી વ્યાજબી વાત છે. આ બધા પૈસા તળાજાની જનતાના છે, કોઈ અધિકારીના કે કોઈના નથી, સરકાર જનતા માટે પૈસા મોકલે છે અને આ લોકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એકબીજાની મિલી ભગતથી જનતાના પૈસા વેડકી નાખ્યા છે એવું મારું કહેવું છે. આ બાબતે તમે ચીફ ઓફિસર કે અન્ય કોઈ પણ અધિકારીને રજૂઆત કરેલી? ચીફ ઓફિસર, સબ ઓવરસીયર, કોન્ટ્રાક્ટર, પ્રાદેશિક કમિશનર,
બધા અધિકારીઓને મેં આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલી છે, છતાં પણ કોઈ પણ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની એક્શન લેવામાં આવી નથી.